કરો રાજકોટવાસીઓ, ખાઓ પીઓ એશ કરો રાજકોટવાસીઓ, ગિન ગિન કે ક્યા ખાના હૈ, ખાઓ પીઓ એશ કરો ગિન ગિન કે ક્યા ખાના હૈ, અગલે જન્મ ફિર સે 2.5 કિલો સે શરૂ કરના હૈ, હે? એટલે જન્મમાં જેટલું ખાય પીવાય અને મજા કરાય એટલી કરી નાખો. જયશ્રીબેન અને દીનાબેન, મેં તમારા બંનેની હોબી જાણી કે તમને બંનેને રસોઈનો બહુ શોખ છે, હે? દીનાબેન અને જયશ્રીબેન, રસોઈનો શોખ છે, સાથે સાથે લોકોને ખવડાવવાનો એનાથી વધારે શોખ છે. આ જેવું મેં જાણ્યું એવું તરત હું આ લઈને આવી ગયો. તો ક્વોલિફાઈંગ ગેમ એવી છે, જયશ્રીબેન અને દીનાબેન, આ જે પૌવા છે એ તમારી હોબી તમારે કમ્પ્લીટ કરવાની છે, લોકોને ખવડાવવાનું છે. જે સૌથી પહેલાં પ્રેમથી બધાને ખવડાવીને પ્લેટ કમ્પ્લીટ કરી નાખશે, એટલે કે પ્લેટમાં એક પણ દાણો ન હોવો જોઈએ, જે સૌથી પહેલાં પ્લેટ એકદમ સફા ચટ કરી નાખશે એ થઈ જશે ક્વોલિફાઈડ. ઓકે, સમજી ગયા? તો દીનાબેન અને જયશ્રીબેન, તમારી પ્લેટ પકડી લો. એક જણને ખવડાવવાનું કે વધારે જણ? બેન, એમાં જેની જેટલી ભૂખ, હા, જેણે જેટલું ખાવું હોય, બરાબર છે? એક જણને ખવડાવો કે તમે જાજા જણને ખવડાવો તમારા ઉપર છે, પણ તમારે ખાવાનું નથી અને બીજું પ્લેટ ખાલી થવી જોઈએ. ઓકે, સો રેડી સ્ટેડી એન્ડ ગો. આહા, ઓ હો, ઓ ઓ, આહા, લીમડીઓ અંદર જઈ રહી છે. આહા, ઓ હો, આહા, ધ્યાન રાખો ચોખ્ખું બહાર ના આવી જાય પાસે. ખવડાવો એમને પણ, બીજાને ખવડાવો. આમાં 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 શું થયું હું તમને કહી દઉં. દીનાબેન, તમે ક્વોલિફાઈડ થઈ ગયા છો સર્ટેનલી, પણ તમે થોડા ટેબલ મેનર્સમાં ને એટિકેટ્સમાં રહ્યા કે કોઈને ખરાબ ન લાગે. જ્યારે મારા દીનાબેન તો છેલ્લે આમ આમ કરીને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સીધા, અને મને તો ત્યાં સુધીની બીક હતી માજીનું ચોકટું બહાર ના આવી જાય. એનીવેઝ, બંધુઓ શરૂ કરીએ આપણે દીનાબેન સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડ. ચાલો, નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. ફિલ્મી પંચાત, કોણ છે ફેવરેટ હીરો તમારો? અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનનો આ ડાયલોગ તમે સાંભળ્યો જ હશે. વિજય દેનાના ચૌહાણ, પૂરા નામ. બાપ કા નામ દેનાના ચૌહાણ, માં કા નામ સુહાસિની ચૌહાણ. ગાંવ માંડવા. ઉંમર 36 સાલ 9 મહિને 8 દિન और 16वां घंटा चालू है. आई सांभळ्यो छो डायलॉग? डायलॉग सांभळ्यो छो ने? बस, तो फरी एक वार हूँ तमने संभळावुं छुं, ध्यान थी सांभळजो. आखो डायलॉग नहीं, पण हूँ ज्यां सुधीनो हवे डायलॉग बोलीश एटलो तमारे रिपीट करवानो छे. ओके, विजय दीनानाथ चौहान, पूरा नाम. बाप का नाम दीनानाथ चौहान, माँ का नाम सुहासिनी चौहान. ગાંવ માંડવા, ઉંમર 36 સાલ. આટલો ડાયલોગ તમારે રિપીટ કરવાનો છે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. વિજય દીનાનાથ ચૌહાણ. હા. બાપ કા નામ દીનાનાથ ચૌહાણ. ખોટું. વિજય દીનાનાથ ચૌહાણ, બાપ દીનાનાથ ચૌહાણ. હા હા, કંઈક મિસિંગ છે. બાપ દીનાનાથ, બાપ દીનાનાથ ચૌહાણ. માં કા નામ સુહાસિની. ગાંવ માંડવા. ઉંમર 36 સાલ. કઈ ખોટું છે? હજુ સમય છે તમારી પાસે. બાપ, બાપ કા નામ છે? બાપમાં આપ ગોટાળા મારતે હો. અમિતાભ બચ્ચન ફેવરેટ હીરો છે અને તમારા ટાઈમની જ ફિલ્મ છે, નવી ફિલ્મ નથી આ. બાપ,
રીત મિસિંગ છે 10 બાપ દીનાના ચૌહાણ 8 7 બાપકા નામ તો બોલ બાપકા નામ 5 4 3 2 1 કઈક મિસિંગ છે હું કહી રહ્યો છું જે બોલી રહ્યા છો સાચું છે પણ કઈક મિસિંગ છે વિજય દીનાના ચૌહાણ પૂરા નામ પૂરા નામ આખો ડાયલોગ સાચો બોલ્યા પણ વચ્ચે પૂરા નામ આ બોલવાનું તમે ભૂલી ગયા કઈ વાંધો નહીં હજુ બીજી બે ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે એના માટે ફરી એકવાર ફેરવી નાખવા માટે દીનાબેન મારું નામ આ જે ટોપિક છે એમાં સમય મર્યાદા છે 10 સેકન્ડ 10 સેકન્ડમાં તમારે જવાબ આપવાનો છે રજનીકાંતનું સાચું નામ શું છે તમારે મને એ જણાવવાનું છે અને તમારા ઓપ્શન્સ છે શિવાજીરાવ આપચે શિવાજીરાવ ગાયકવાડ શિવાજીરાવ રાણે કે શિવાજીરાવ દેશમુખ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ શિવાજીરાવ આપચે શિવાજીરાવ ગાયકવાડ શિવાજીરાવ રાણે કે શિવાજીરાવ દેશમુખ શિવાજીરાવ આપટે શિવાજીરાવ આપટે દીનાબેન જવાબ તમારો ખોટો છે સાચો જવાબ છે શિવાજીરાવ ગાયકવાડ દીનાબેન હવે પછીનો સવાલનો જવાબ સાચો આપવો જ પડશે ઓકે જો કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવું હશે તો ઓકે બેટા છેલ્લી વાર ફેરવી નાખવા માંડો યાદ રાખો અને યાદ રાખોમાં સૌથી પહેલાં એ યાદ રાખો કે આ ટાસ્ક પૂરો કરવો જ પડશે ઓકે નહીં તો અમે જયશ્રીબેનને હવે પછી યાદ કરીશું ઓકે એટલે તમારે આ ટાસ્ક પૂરો કરવો જ પડશે હું તમને 10 નામ કહીશ 10માંથી તમારે 7 રિપીટ કરવાના છે 1 મિનિટમાં ખૂબ જ ધ્યાનથી સાંભળજો દૂધ દુબઈ દૂધી દૂરબીન દેગડું દુનિયા દાડમ દાડો દુપટ્ટો અને દેડકો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ દૂધ દૂધી દાડમ દેડકો દુબઈ દુબઈ ઓકે દાડમ દાડમ તમે બોલી ગયા દુપટ્ટો દુપટ્ટો રાઈટ માત્ર એક હવે દાડમ બોલ્યા દુપટ્ટો બોલ્યા દેડકો બોલ્યા તમે દૂધ બોલ્યા દુબઈ બોલ્યા અને દડો દડો વન્ડરફુલ દીનાબેન વન્ડરફુલ 1000 રૂપિયાનો બોનસ તમે જીતી ગયા છો પણ કમ્ફર્ટ રાઉન્ડમાં પણ એન્ટર થઈ ગયા છો એ ખુશીની વાત છે જયશ્રીબેનને કહી દઈએ થોડો વધારે આરામ કરો હા બંધુઓ એમનું 1000 રૂપિયાનો બોનસ લાવવામાં આવે પ્લીઝ બંધુઓ દીનાબેન વિશે થોડીક વાતો મેં જાણી વધારે નહીં પણ એક દિવસ દીનાબેન જેવું જીવન જીવવા જેવું છે કદાચ પૈસા નહીં મળે પણ સંતોષ મળશે આત્મસંતોષ શું કરે છે દીનાબેન આવજો આ છે દીનાબેન મોદી દીનાબેન મોદીની જીવન જીવવાની રીત થોડીક અનોખી છે ખૂબ જ નાની ઉંમરે એવું નક્કી કરી લીધું કે લગ્ન નથી કરવા અને પોતાનું આખું જીવન માતાની સેવામાં સમર્પિત કરી દીધું આજે તેમના મમ્મી 95 વર્ષના છે અને દીનાબેન તેમની સેવા કરે છે આમાંથી જ એમને પ્રેરણા મળી અને આજે રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ હોય તેમની મદદ કરવા માટે દીનાબેન સૌથી પહેલાં દોડી જાય છે આજે અંજન શાળા તમને દેખાઈ રહી છે તેના દીનાબેન ટ્રસ્ટી છે દીનાબેનનું જીવન ખરેખર એક સમાજ માટે ઉદાહરણરૂપ છે બીજા માટે જીવન જો ન જીવ્યા તો એ જીવન જીવન શું કામ મારી જે હું લાઈફ જીવું છું એમાં ઘણા પણ લોકો એવી રીતે બોલતા કે કેવી રીતે મેરેજ નથી કર્યા અને આવી લાઈફ કેમ જીવે છે પરંતુ મેં જે રસ્તો અપનાવ્યો અને શરૂઆતમાં પણ મને બધા કહેતા કે મેરેજ કરવા જોઈએ આખી લાઈફ આવી રીતે ન જાય
પરંતુ જ્યારે મેં મારું સામાજિક જીવન શરૂ કર્યું અને હું આ બહેનોના સંપર્કમાં આવી ત્યાર પછી મને મારી લાઈફ એટલી બધી આનંદિત લાગે છે કે હવે મારા ફેમિલી મેમ્બરો અથવા મારા જે સમાજના સગાવાલા પણ મને એમ કહે છે કે બેન તમે ઘણી સારી અમે જે માનતા હતા એના કરતાં ઘણી સારી લાઈફ બનાવી છે. એટલે મારું આ સામાજિક જીવન અને આધ્યાત્મિક જીવન બેનો હું અત્યારે એટલો આનંદ ઉઠાવી લઈ છું કે કદાચ તમારા કે બીજા બધાના ફેમિલીમાં 8-10 મેમ્બર જ હોય પણ મારા ફેમિલીમાં આ 150 બહેનો અને આ મારી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની બહેનો એ મારું કુટુંબ જ છે અને એનો જે મને આનંદ આવે છે એ મને મારી લાઈફનો એક ગોલ મેં એચિવ કર્યો હોય ને એવું લાગે છે. શરૂઆતમાં મમ્મીનો બહુ આગ્રહ હતો તમારા લગ્ન કરાવવા પાછળ. આજે મમ્મી હયાત છે અને લગભગ સેન્ચ્યુરીની નજીક છે. આજે મમ્મી શું વિચારે છે તમારા વિશે? મારા મમ્મી શરૂઆતમાં ઘણા ડિપ્રેસ રહેતા કારણ કે આજે બધા જ મારા ભાઈ બહેનો ખૂબ સુખી છે. ત્યારે એમ થતું કે એક ડોટર માટે કેમ આવું એમ. પણ હવે આજે જ્યારે લાઈફના એન્ડ ઉપર આવ્યા છે અને કદાચ મને લાગે છે કે મારા માટે સેન્ચ્યુરી પૂરી કરશે એટલું બધું એમને મારું જે જીવન જોવે છે એના ઉપરથી એમ લાગે છે. અને મને રોજ જે એક જ કહે છે કે બેટા તે જે જીવન અપનાવ્યું છે ને એનાથી કદાચ મને મૃત્યુ થશે ને તો પણ સંતોષ થશે. બેન તમે એક સરસ વાત કહી કે કોઈકનો 5 મેમ્બરનો પરિવાર હોય, 10 મેમ્બરનો, 15 મેમ્બરનો, પણ તમારો આટલો મોટો પરિવાર છે એનું તમને સેટિસ્ફેક્શન છે. હા, તો એ તમારા પરિવાર સાથે શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ. પણ એ પહેલાં કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ ગેમ આવશે એ આપણે જોઈ લઈએ. આ પાસાને ફેરવી નાખો. હા, ગીત ગાતા ચલ અને બીજી ગેમ કઈ આવે છે એ જોઈએ. આસ્ક મી 10, ગીત ગાતા ચલ અને આસ્ક મી 10. શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. ઓકે, રેડી? દીનાબેન રેડી? સ્ટાર્ટ. વસ્તુ, વ્યક્તિ, શાકભાજી, પશુ, પક્ષી? શાકભાજી. શાકભાજી કે રેગ્યુલર યુઝમાં આવે કે ક્યારેક ક્યારેક જ આવે સિઝનમાં? સિઝનલ. બે સવાલ થઈ ગયા તમારા. મોટું એક હોય કે ક્વોન્ટિટીમાં આવે? એક જ હોય. એક જ હોય. સિઝનલ છે? એમણે તમે કહ્યું કે સિઝનલ છે, બીજી વાર પૂછ્યું તમે સિઝનલ છે. ચાર સવાલ થઈ ગયા છે, એકના એક સવાલ નહીં પૂછો. કલર કેવો? ગ્રીન. ગ્રીન. 5 સવાલ અને તમે નજીક પહોંચી રહ્યા છો. સાઈઝ કેવડી હોય? તમને ખૂણા હોય એ તો મીઠા હોય. પણ હવે હવે 3 ઓપ્શન્સ બાકી છે. કઈ સીઝનમાં વધારે આવે? વિન્ટરમાં. વિન્ટરમાં 8. એમાં આપણે ફિલ કરીને કંઈ શાક બનાવી શકીએ એમાં? ના, એની અંદર ભરીને નહીં બનાવી શકીએ. ભરીને નહીં બનાવી શકીએ. આટલું બધું એમણે કહી દીધું છે. હવે એક ગપ્પુ મારી દો. એક ગપ્પુ. ભીંડો. ભીંડો એમણે કહ્યું ભરીને નહીં બનાવી શકાય, તો ભીંડો કઈ રીતે હોઈ શકે દીનાબેન? ભરેલા ભીંડાનું શાક આવે છે. સાચો જવાબ હતો વટાણા. વટાણા. વટાણા ક્વોન્ટિટીમાં કીધું ત્યારે એક જ કીધું એમને કે એક હોય છે. દાણા હોય પણ સિંગ એક હોય, પણ ક્વોન્ટિટીમાં હોય ને એક વટાણાનો તો એક સિંગનો તો શાક ન થાય ને એમ. એટલે એમ ક્વોન્ટિટીમાં હોય. શું થાય તમારા? ફ્રેન્ડ ને. ઓકે, 1500 એમની પાસેથી લઈ લેજો તમે, બરાબર છે. પણ અત્યારે અત્યારે આપણે શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, ગીત ગાતા ચલ. દીનાબેન, એમ તો અમારો એક ગેમ શો છે, પણ તમે એને આજે એક સસ્પેન્સ શો બનાવી દીધો છે. દરેકે દરેક રાઉન્ડમાં એક સસ્પેન્સ હોય છે કે દીનાબેન ક્વોલિફાઈ થશે કે નહીં થાય. ઓકે, અગેન એ સસ્પેન્સ જળવાયેલું જ છે કે દીનાબેન જેમ સસ્પેન્સ નેસેસિટી રાઉન્ડમાં હતું એ જ રીતે અહીંયા પણ છે.
કે લક્ઝરી રાઉન્ડમાં જશે કે નહીં જાય, પણ આઈ હોપ કે તમારા બધાની હેલ્પથી લક્ઝરી રાઉન્ડમાં ચોક્કસ જશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. ઓલ રાઈટ, ઓલ રાઈટ, ઓકે. દિનાબેન, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હા, મોટેથી બોલો. હા, જોતા હે જાપાન. मेरा है जापानी ये पतलूनी हिंदुस्तानी, लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी. वंडरफुल बेन माटे जोरदार તાળીઓ દબાવી જોઈએ. દીના બેન, સસ્પેન્સ ખતમ. હા, અને જેમની પાસેથી 1500 રૂપિયા તમારે લેવાના હતા, હા, એ હવે નીલ થઈ ગયું. હા, નીલ થઈ ગયું. હા, હવે લેતા હોય ને તમારે આપવાના છે એમને, એટલે નીલ થઈ ગયું એકાઉન્ટ. એમની હેલ્પથી તમે આપવાના, મારે કવર આપવાનું બાકી છે. હા હા, 1500 રૂપિયાનો બોનસ જીતી ગયા છો. એનાથી પણ વધારે સારી વાત છે કે તમે લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છો. બંધુ, એમનું 1500 રૂપિયાનો બોનસ લાવવામાં આવે પ્લીઝ. શરૂ કરીએ સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ તમારા રાજકોટમાં. જયશ્રીબેન અને દીનાબેન, ગેમ શું છે જાણી લઈએ. બાસ્કેટની અંદર સિટી બોલ્સ છે અને ત્યાં ગોલ પોસ્ટ છે. ઓકે, આ બોલ ઓબ્વિયસલી તમારે ગબડાવીને એ ગોલ પોસ્ટમાંથી પસાર કરવાનો છે. એક મિનિટનો સમય છે. એક મિનિટમાં જેના સૌથી વધારે બોલ જશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. પણ જે મિનિમમ ટાર્ગેટ છે એ છે 2 બોલનો. ઓકે, પણ આમાં કેવું છે બેન, અત્યારે એમ તો ચોમાસું બેસી ગયું છે આખા ગુજરાતમાં, પણ ચોમાસું બેઠું છે છતાં પણ હ્યુમિડિટી બહુ છે. પંખા ચાલુ હોય, ઠંડક હોય, વરસાદ પડ્યો હોય, પણ ગરમી બહુ લાગે. તો આપણને ગરમી લાગે તો બિચારા પ્લાસ્ટિકના બોલને પણ ગરમી લાગે. શું કહો છો? પંખો નાખતા નાખતા સમજી ગયા બેન તમે. તમને એક હાથ પંખો આપીશું. ઓકે, એ હાથ પંખાથી જ એને આવી રીતે ધક્કો નથી મારવાનો, પણ એની જે હવા આવશે એ હવાથી બોલ ખસશે અને તમારે એ હવાથી જ એને મારતા મારતા ગોલપોસ્ટની અંદર ગોલ કરવાનો છે. બોલને જો પંખાનો કોર્નર લાગી ગયો કે તમારો હાથ લાગી ગયો તો એ ગણાશે નહીં. તો શરૂ કરીએ તમારી સાથે લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. Your time will start in 5, 4, 3, 2, 1 and go! Okay, 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 done, done. Tamaru barabar. Wonderful! બોલ થયા છે તો પછી જીત્યું કોણ? તમે બંને અંદર અંદર સમજી લેશો, પછી ચેનલ અમને સમજાવવા માટે ઓફિસમાં ખાસ બોલાવશે કે બેટા થોડીક તમારે પણ સમજવાની જરૂર છે, આવો શાંતિથી. એનીવેઝ, બંનેના 3-3 બોલ ગયા છે. સૌથી પહેલો બોલ દીનાબેન તમારો ગયો, ફર્સ્ટ બોલ. એના પછી જયશ્રીબેન તમારો ગયો. બીજો બોલ જયશ્રીબેન પહેલાં તમારો ગયો, એના પછી તમારો ગયો. પણ ત્રીજો બોલ કોનો સૌથી પહેલાં ગયો, જયશ્રીબેન કે પછી દીનાબેન?
પૂરા 5000 રૂપિયાનો બોનસ આજે એને મળશે કે જેનો ત્રીજો બોલ સૌથી પહેલા ગયો અને એમનું નામ છે જયશ્રી બેન. આવી જાઓ ને, કલેક્ટ કરી લો તમારું 5000 રૂપિયાનો બોનસ. ડેલી બોનસમાં તમારે ભાગ લેવો હોય તો લખી લો મારી ડિટેલ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. ડેલી બોનસ હંમેશા પાર્ટિસિપન્ટનું ધ્યાન રાખે છે. આજે તમારા બંનેનું પણ ધ્યાન રાખ્યું. તમારી જે હોબી છે, તમારી બંનેની હોબી છે લોકોને ખવડાવવું, તો આ બધા ક્યારના રાહ જોઈ રહ્યા છે. આ બોનસનો ઉપયોગ એમમાં જ કરજો. બિચારા બધા કહે છે અમને તાળીઓ પાડવા માટે નથી બોલાવ્યા, પાર્ટી આપજો હવે. બરાબર છે બધાને? તો આ બોનસનો ઉપયોગ તમારી જે હોબી છે, બરાબર છે, ખવડાવવું અંધ મહિલાઓમાં વાપરવા માંગુ. વન્ડરફુલ, ક્યા વાત હે. સો બંધુઓ, ઓન ધીસ નોટ વી આર સાઇનિંગ ઓફ. સી યુ ટુમોરો. ટિલ ધેન ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગોડ બ્લેસ યુ. આપજો મારા વાલો રાજકોટ વાસીઓ, આપજો.